सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर चौथु ने तरंग 49 एमां बोटाद गामनी कथा लगता कहे छे के महाराज ने त्यां आगळ जैन महाजनों जयरे आवे छे अने महाराजनी पासे આવીને એમ બોલે છે કે આ બધાય સમી સાંજના કેમ સૂતા છે, ત્યારે મહારાજ એમને અલૌકિક વાતો કરે છે, પોતાના ધામના દર્શન કરાવે છે સમાધિ દ્વારા, અને અડધી રાત થઈ ત્યાં સુધી ગાન થયું, બધાયને મહારાજના સ્વરૂપમાં પ્રતીતિ આવી, ત્યાર પછી મહારાજ નીકળી સુખભાદરના કાંઠે પહોંચ્યા, ત્યાં આગળ સંતો પણ ધીરે ધીરે ચાલીને સુખભાદર સુધી પહોંચ્યા છે। આગળની કથા હવે સ્વામી લખે છે પૂર ચોથું તરંગ 50। गंगा बद्रावती में नाए संत सब ते श्री हरि नाए आई के महिमा बयो है। श्री हरि आवत सुनी के लोया के हरिजन चार वरन के सब हिते ही प्रसन्न भये अति मन। चार वरन के सब हिते ही प्रसन्न भये अति मन। श्रीहरि तथा सर्वे संतो आवीने सुखभादर नदी में नाया, तेथी आ नदीनो महिमा घणो वध्यो। श्रीहरि पधारे छे एवा समाचार सांभळीने लोया गामना चारे वर्णना हरिभक्तो हता ते मनमां अत्यंत प्रसन्न थया। ઘરનું કામકાજ બધું છોડીને બધા લોકો જ્યાં શ્રીહરિ હતા ત્યાં દોડી આવ્યા, શ્રીહરિના ચરણોમાં પડ્યા અને પછી સંતોને પગે લાગ્યા। બહુ હેતને કારણે દોડતા આવ્યા તેથી શ્વાસ ભર્યો હતો, તે સૌ શ્રીહરિની પાસે બેઠા, શ્રીહરિ અને સંતોના દર્શન થયા તેથી સૌના મનમાં ઘણો જ આનંદ થયો। મહારાજ તો આપણે ઘેર આવ્યા છે। બોટાદથી નીકળ્યા, સુખભાદર નદીને કાંઠે લોયાની નજીક પહોંચ્યા। સંતો બોટાદથી ધીરે ધીરે ચાલતા આવ્યા, મહારાજ સ્નાન કરીને ત્યાં બેઠા છે, ત્યાં સંતો ભેગા થઈ ગયા। લોયાની અંદર ખબર પડી ગઈ કે મહારાજ અને મહારાજના સંતો આવ્યા છે, એટલે લોયાની અંદર રહેલા બધાય ભક્તો સુરા બાપુ અને શાંતિબાના કારણે જે લોયા ધામની અંદર સત્સંગ થયેલો હતો, બધી જ જાતિના લોકોની અંદર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પ્રવર્તાવેલી હતી। બહેનોમાં શાંતિબાએ મહેનત કરેલી, ભાઈઓમાં સુરા બાપુએ મહેનત કરેલી, મૂળ નાગડકા એમનો ગરાસ એટલે નાગડકા રહેતા અને લોયાની અંદર પણ જાજુ રહેતા। લોયા હજુ સુરા બાપુ નથી પહોંચ્યા, એ નાગડકાથી નીકળ્યા છે, એ પહેલાં સુખભાદર નદીના કાંઠે મહારાજ અને સંતો પહોંચ્યા। સમાચાર જ્યારે લોયાવાસીઓને મળ્યા ત્યારે બધાય પોતાના શરીરનું ભાન ભૂલીને દોડતા દોડતા આવ્યા છે, શ્વાસ ભરાઈ ગયા છે, પણ જ્યારે મહારાજના સંતોના દર્શન કર્યા ત્યાં હૃદયમાં પરમ શાંતિ થઈ ગઈ। યાદ રાખો,
ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, ભગવાન ને ભગવાનના સંતો ભક્તો આપણા ભાવને જોવે છે, એને સંપત્તિની નથી પડી હોતી. ઘણા ભક્તોનો એવો ભાવ અહીં અમેરિકામાં પણ જોવા મળે અને ઇન્ડિયામાં પણ જોવા મળે, લંડનમાં પણ જોવા મળે ને કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે. પણ જે ગરીબી હોય એ ઇન્ડિયાની અંદર વિશેષ દેખાય. અહીં આગળ ભગવાનનો ભક્ત કદાચ ઓછી સ્થિતિવાળો હોય તો પણ વિદેશની વ્યવસ્થાઓ એ પ્રકારની છે કે જેના કારણે ગરીબી અતિશય કોઈ વ્યક્તિની ન દેખાય. અહીં ખાવું, પીવું, રહેવું, કપડાં આ બધું દરેકને સારી રીતે મળે એવું સરકારનું આયોજન છે. ભારત દેશ એની અંદર હજુ એ પગથિયે ચાલી રહ્યો છે. ત્યાં આગળ ઘણાક લોકોની સ્થિતિ એટલી બધી નીચી છે, નીચી કહેતા એનું દારિદ્ર્ય એટલું બધું છે કે એને ક્યારેય પણ સારા દિવસોએ પણ સારું મિષ્ટાન ખાવા ન મળતું હોય. એના ઘરમાં ક્યારેય તળવાનું કઢાયું ચડતું જ ન હોય. એના ઘરની અંદર ક્યારેય લીલું શાક માર્કેટમાંથી વેચાતું લવાતું જ ન હોય એવા પરિવારો ભારતની અંદર અસંખ્ય છે. એની અંદર પણ, સત્સંગની અંદર પણ એવા હરિભક્તો છે કે જે લોકોને સત્સંગની સભામાં આવવું હોય તો એના ભાડા પણ બીજા હરિભગત આપતા હોય, એના દીકરા દીકરીઓના લગ્ન કરાવવાના હોય તો એની ચિંતા પણ સંતો અને ભક્તો ભેગા થઈને કરતા હોય, એના દીકરા દીકરીઓને ભણાવવાના હોય તો એની ફીની ચિંતા પણ ગુરુજી સંતો અને ભક્તો કરતા હોય એવા પરિવારો ઘણાક છે સત્સંગની અંદર. આ જ્યારે આ એક પ્રસંગ આ મેં જ્યારે વાંચ્યું અત્યારે એક શ્વાસ ભરાઈ ગયો, ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યો. ગુરુજી સાથે અમે લોકો એક મુંબઈથી નજીકની અંદર એક ગામડું છે પરા વિસ્તાર, ત્યાં આગળ એક હરિભગત આપણા રહે છે. ઘર બહુ નાનું, 10x10ની એક રૂમ અને 2x2નું નાનું રસોડું, એટલાની અંદર એ ભાઈ, એના પત્ની, એની દીકરી, ત્રણ જણ રહે છે. નાની દીકરી છે, એ બંને કંઈક શિક્ષકની નોકરી કરતા હશે. અમે જ્યારે એને ત્યાં પધરામણી કરવા જવાનું થયું ત્યારે એને પહેલી જ વખત એને મુંબઈમાં ગુરુજીની સંતોની કથા સાંભળી બહુ ભાવ થયો. કીધું કે મારું અહીંયા આગળ આ ગામ છે, મુંબઈથી તમે કંડારી જાઓ તો રસ્તા વચ્ચે હાઈવેથી આટલા અંદર આવો તો આવી શકાય એમ છે, તો ત્યાં આવજો પધરામણી કરવા માટે. મેં કીધું સારું. એમને જગ્યા બતાવી કે આ જગ્યાએ તમે પહોંચજો, આ પ્રખ્યાત જગ્યા છે, ત્યાંથી પછી હું લેવા આવી જઈશ. અમને એની સ્થિતિ વિશેનો કોઈ ખબર નહીં. ગુરુજીને અમે બધાએ એમને જ્યાં કીધું ત્યાં કંડારી નીકળતા પાછા વળતા ભગતને ત્યાં પધરામણીએ જવાનું થયું. જે જગ્યાએ એમને બતાવેલી ત્યાં ગયા તો એ તો સાયકલ લઈને ત્યાં ઊભા હતા, સાયકલ લઈને ઊભા હતા. અને પછી કે હવે તમે અહીંથી આમ સીધા સીધા જવાનું અને સીધા સીધા જઈ અને 1.25 કિલોમીટર જશો ને પછી જમના હાથે વળવાનું છે, અને ત્યાંથી પછી આગળ જાઓ ને એટલે 1.25 કિલોમીટર જઈને ડાબા હાથે વળવાનું છે અને હું આવું છું. અમે વિચાર્યું કે તમે લેવા માટે અહીં સુધી આવે, આપણને એમ કે એની પાસે સ્કૂટર હશે, એની પાસે ગાડી હશે, પણ એની પાસે સાયકલ હતી. તો અમે કીધું સાયકલ હતી તમારે અહીં સુધી અવાય જ નહીં, તમારે સાયકલ. અમે પછી ગાડી ધીરે ધીરે 5 કિલોમીટરની સ્પીડે ગાડી હાલે તો એને તો સાયકલ કેટલાની સ્પીડે હલાવવી પડે. એકદમ ગુરુજી કે એક કામ કરો ભગત, અમે ઊભા જ તમે આમ સાયકલ લઈને, કારણ કે એ ગાડીને લીધે કે ગુરુજીને મોડું ના થાય એટલે બીજા સ્પીડમાં ચલાવવા જાય. ગુરુજીએ ગાડી ઊભી રાખી દીધી. ગુરુજી કે મારે એક ફોન કરવો છે, એક કામ છે, એટલે તમે આમ આગળ જાઓ ને આગળ જ્યાં વળવાનું ત્યાં ઊભા રહો, અમે આવીએ છીએ. એટલે ગુરુજીએ, ભગતજી હતા, કીધું ગાડી ના ચલાવશો અમને. ફોન કાંઈ ગુરુજીને કરવો નહોતો, પણ ઓલા ભગતને એમ ના થાય ને કે ગુરુજીને મારે લીધે ઊભા રહેવું પડ્યું ને એને દુઃખ ના થાય. મોટા પુરુષો કેટલો વિચાર કરતા હોય. સાયકલ લઈને ત્યાં પહોંચ્યા,
ગુરુજીએ દૂરથી જોયા, પહોંચી ગયા ભગત. મન કે ફોન કરીને એને કહો કે હવે આગળ વળીને તમારે કઈ બાજુ વળવાનું, જમના હાથે ન્યાથી આગળ જઈને ઊભા રહી જાઓ. એટલે ન્યા ઠેક આગળ ગયા ને પછી અમને મેં કીધું ફોન કરો. ફોન કર્યો પછી ગુરુજી કે હવે ગાડી લઈ લો. ગાડી લઈને અમે ત્યાં પહોંચ્યા. પાછા ત્યાંથી હજુ કિલોમીટર અંદર હતું અને પછી અમે એને ઘેર પહોંચ્યા. 10x10ની રૂમ, પણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ 8 કે 9 ફૂટનું હશે, 8 ફૂટ થશે, 8 ફૂટ. હરિકૃષ્ણ મહારાજનું આખું સ્વરૂપ મોટું, વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ એક રૂમની અંદર એટલું મોટું સ્વરૂપ જ સમાઈ જાય. એક દિવાલે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ને બીજે દિવાલ ઉપર મહારાજને ગુરુજીનું સૂત્ર, ઘર પૂરું, ઘર પૂરું થઈ ગયું. બોલો. અને એ હરિભગત સાયકલ ચલાવીને જે હાંફતા હતા, આજે આ શ્વાસ ભર્યો એ મને જે યાદ આવ્યું ને, આ અમેરિકા કે આમાં થાય નહીં આવી પરિસ્થિતિ. કારણ કે અહીંયા આગળ જીપીએસ ને બધી વ્યવસ્થાઓ એટલી સરસ કે આમ નાખીને મૂકો એટલે ગાડીના ઠેક તમારા ઘરના દરવાજે સ્વામીની ગાડી આવી જાય, અને બહારથી ફોન કરે, બહાર આવીને લઈ જવાના અંદર ફૂલની પાંખડીઓ વધાવતા. સહેલું છે, પણ આવા ગરીબ હરિભગતને ઘેર ગયા, એ 10x10ની રૂમમાં ગુરુજીને અમે સંતો બેઠા, એ ભગતે દંડવટ કર્યા, મહારાજના દર્શન કર્યા, ગુરુજીના ચરણારવિંદ ધોયા, પગે લાગ્યા, ચાંદલા કર્યા, પૂજન કર્યું, હાર પહેરાવ્યા. ગુરુજી એ ઘરની અંદર અમે ખાલી 10 મિનિટ માટે ગયા હતા, એની જગ્યાએ ગુરુજી 1.5 કલાક બેઠા. એના ઘરની અંદર 10x10ની રૂમમાં સોફોય ક્યાંથી હોય કે ખુરશી ક્યાંથી હોય, એક નાની ચાદર પાથરી હતી, એ ચાદર ઉપર બેઠા. બહેનો મર્યાદાની અંદર ઓલી બાજુ લોબીમાં બેઠા, બહાર જતા રહ્યા મકાનની. અને પછી ગુરુજીએ કથા વાર્તા કરી, કીર્તનો ગવડાવ્યા. ગુરુજી કે આ તો અક્ષર ઓરડી છે, આમાં તો વધારે ગમે. અને પછી મેં ભગતને કીધું, ભગત આવું હોય તો તમારે અમને ઠીક ત્યાં લેવા નહોતું આવવું, અમને ખાલી કીધું હોત કે આટલું આવીને આમ આવવાનું, આટલું આવીને આમ આવવાનું, અમે આવી જાત બોર્ડ કીધા હોત. એ કે સ્વામી ગુરુજી મારે ત્યાં પહેલી વખત આવતા હોય, સંતો પહેલી વખત આવતા હોય મારી ઉપર દયા કરીને, અને હું જો 5 કિલોમીટર આટલી સાયકલ લઈને ના આવું તો સંતો ક્યાંક ભૂલા પડે, ગુરુજી ભૂલા પડે, તમારો સમય કેટલો બગડે. એટલે એ વિચારીને હું ઠેક લેવા આવ્યો. એટલે મને એમ થયું કે આ બહુ ગલીઓ ગલીઓમાં હોય અને ગુરુજીને સંતોનો સમય ના બગડે, અટવાવું ના પડે, એટલા માટે આવ્યો. પછી ગુરુજી કે આ ભગતને ત્યાં થાળ કરવા આવજો. એના ઘરની અંદર એક સિમેન્ટની કોઠી ભરીને એમાં પાણી આવે ને પાણીમાંથી નળ ગોઠવેલો ને એમાંથી પાણી આવે, અને એ 2x3નું રસોડું કીધું, એટલું રસોડું. હવે અમારે સંતોને રસોડું કરે તો મોટો ચોખ્ખો જોઈએ, પાણી ફૂલ જોઈએ, અમારી બધી શરતો બહુ મોટી હોય, કારણ કે ક્રિયાનું કારણ બીજું કંઈ નહીં, ક્રિયા ચોખ્ખી કરવાની. એટલે આખરે ભગતને રાજી કરવા ફરી વખત જ્યારે જવાનું થયું ત્યારે થાળ એમને ત્યાં પહેલો ગોઠવ્યો કે ભગત એક જ વસ્તુ બનાવશું ગમે તે, એક જ વસ્તુ, 2-5 વસ્તુ બને એવી તમારા ઘરની સિચ્યુએશન નથી, પણ ગુરુજીએ કીધું છે એટલે બનાવવું પડે, એક આઈટમ બનાવશું. અમે એને ઘેર ગયા ત્યારે ત્યાં પૌવા બનાવ્યા અને જમાડ્યા, ફ્રૂટ ઠાકોરજીને ધરાવ્યું. ત્યારે એની અંદર જે મીઠાશ આવે, એના ભાવની જે મીઠાશ આવે, એ આખી નોખી હોય. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એ ભાવને જોતા હોય છે. લોયા ધામના એ બધા મુક્તો દોડતા સામે ગયા. શ્રીહરિ અને સંતોના દર્શન થયા એટલે બધાને આનંદ થઈ ગયો. સોનેરી ગાદી વિચિત્ર હી ભારી, તાપર બેઠે શ્યામ સુખકારી, સોનેરી સાજ દરે સબ અંગા, સોનેરી સાજ દરે સબ અંગા, મૂર્તિ મનોહર બની મહારંગા, મૂર્તિ મનોહર બની મહારંગા, સોનેરી રેટા કર જો, ઢીંચણ બાંધી બેઠે હરી દો, મોતી કી છડી અતિ શોભા દારા, વાકર મેલીએ તેહી વારા. સુશોભિત સોનેરી ભારે ગાદી બિછાવી હતી, તેના ઉપર સુખકારી શ્યામ સુંદર શ્રીહરિ બેઠા. બધા અંગોમાં સોનેરી સાજ શણગાર પહેર્યા હતા, તેથી મૂર્તિ મનોહર અને મહાન રંગીલી બની હતી.
સોનેરી રેંટાથી બંને ઢીંચન બાંધીને શ્રીહરિ બેઠા હતા. તે વેળાએ ડાબા હાથમાં લીધેલી મૃગી શોભતી મસ્તક ઉપર સોનાનું છત્ર ધારતો મુકુંદાનંદને જૈનને પડખે રહીને ઉત્સાહથી ચામર ઢોળતા હતા. શ્રીહરિએ લોયા ગામમાં જેટલા હરિભક્તો રહેતા હતા એના નામ પૂછ્યા. ગંગા પટેલ ઘર વિપ્રના હતા. સોનિયાદિ ચાર ભાઈ ઘણા સારા હરિભગત હતા. લુહાર અને સુથાર જ્ઞાતિના ભક્તો પણ હતા અને કોળી ગેલા ભગત કહેવાતા અને દેહલજી આદિ બે ચાર ક્ષત્રિયોના ઘર સારા હરિભક્ત ગણાતા હતા. આ લોયાનો આખો સંઘ અત્યારે ત્યાં ભરવાડને દરબારો કોળી એટલા જ રહ્યા, બાકી બધાને વચ્ચે દરબારો થયા અને બગાડી મૂક્યા હશે, જતા રહ્યા બધા ગામ છોડી છોડીને. પણ એ સમયે આખા ગામની અંદર આવો સત્સંગ હતો લોયામાં. શ્રીહરિ હરિભક્તોના નામ પૂછી રહ્યા. તેટલી વારમાં સુરા ખાચર ત્યાં આવી પહોંચ્યા. તેમના જેટલા ભાઈઓ હતા તે બધા ત્યાં સાથે આવ્યા હતા. આવીને તેઓ શ્રીહરિના પગમાં પડ્યા. તેમના હૃદયમાં અતિશય આનંદ ભર્યો હતો. શ્રીહરિએ તેમને કુશળ સમાચાર પૂછ્યા. તેનાથી તેમને ખૂબ જ સુખ શાંતિ થઈ ગઈ. સુરાબાપુ પહોંચી ગયા બધાય ભાઈઓ સાથે, માણસિયા ખાચર ને બધાય, કાકા બાપાના બધાય જે ભાઈઓ થતા હતા બધાયને લઈને આવ્યા. મહારાજના ચરણમાં પડ્યા. મહારાજ તમે અમારે લોયાને નાગળકા પધાર્યા, મારા મોટા ભાગ્ય આમ કહી અને મહારાજના ચરણમાં મસ્તક મૂકીને આંસુડા પાડવા લાગ્યા. શ્રીરીએ સુરા ખાચરની પ્રાર્થનાથી ગામમાં જવાની તૈયારી કરી, અશ્વ ઉપર સવારી કરી. મૂર્તિ અદ્ભુત અને મનોહર હતી, તેની શોભા વર્ણવી શકાતી નથી. બધી સવારી તૈયાર થઈ. ઘોડાઓ અપાર હતા, કોઈ પાર નહીં તેટલા સોનેરી નિશાન ફરકતા હતા. એ વખતે ભાદર નદીની શોભા અપાર થઈ. તે શોભા એટલી બધી અદ્ભુત થઈ કે માનો બંને કિનારા સોનાથી મઢી દીધા હોય એમ લાગતું હતું. આજે આપણે સુખભાદરે જઈએ તો કેવું થાય? એ જ સુખભાદર છે. અહીં સ્વામી કે બંને કિનારા સોનાથી મઢી દીધા હોય એવું લાગતું હતું. અને અત્યારે જે હરિભગત એક વખત જાય કે સ્વામી પેલા રસ્તો કરાવજો, સોનાથી મઢેલું હોય એવું જ હોય. આ બધું અલૌકિક દ્રષ્ટિવાળાને દેખાય. લોયાની અંદર લાઇટ ના હોય, લોયાની અંદર પાણી પૂરું ના આવતું હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, લૂ વાતી હોય, એની વચ્ચે બપોરે બે કલાક લીમડા નીચે બેસીને ગુરુજી સંતોને કથા કરે. હમણાં મે મહિનામાં જ હું અનુભવ કરીને આવ્યો. અને આપણે ત્યાં ગયા હોઈએ અને જો લાઇટો ગઈ હોય બે કલાક માટે, તો આપણે એમ કહીએ કંઈક જનરેટરની વ્યવસ્થા રાખી હોત તો. કારણ કે એ દિવ્ય ભૂમિ છે, એ દિવ્ય જેનું સ્પંદન છે એનો અનુભવ આપણી આત્માની જ્યાં સુધી એવી કક્ષા ન થાય ત્યાં સુધી નથી અનુભવાતું. અને એવું અનુભવાય ત્યારે બધી જ અગવડો વચ્ચે બધી જ સગવડો લાગે. ગુરુજી જ્યાં જે પરિસ્થિતિમાં ત્યાં રહે છે એ પરિસ્થિતિને કોઈ અઠવાડિયું જો એનો ખરેખર સાચો ગ્રાફ બનાવે તો એને એવું થાય કે આટલી ઉંમરે આવા તપ વચ્ચે આવી રીતે ન રહેવાય. કારણ કે બીજી બાજુ ઉપર વિદેશોમાં કેવી સુવિધા મળતી હોય અને એનાથી હાવ ઓપોઝિટ એમાં રહેવાનું. બાથરૂમનો દરવાજો પણ, જે બાથરૂમનો ત્યાં દરવાજો હોય એ દરવાજાનું પણ વર્ણન જો લખ્યું હોય ને, તે દરવાજાનું વર્ણન સાંભળીને કોઈ રહેવા તૈયાર ના થાય. પણ એમાં જ બધું જ ત્યાં ફાવી જાય, ગમી જાય. એની પાછળનું કારણ એક જ હોય, મોટા છે એને મહારાજનો અખંડ અનુભવ હોય. એ ભૂમિની શું કિંમત છે એને મોટા પુરુષ સમજી શકે. ત્યાં આગળ આજે કરોડોનું મંદિર આ બની રહ્યું છે, કરોડોનું મંદિર. ઘણાય લોકો એને વ્યવહાર કુશળતાની ખામી પણ ગણાવતા હોય, ઘણાય લોકો એને મૂર્ખામી પણ ગણતા હોય કે આવું છેવાડાનું ગામ હોય ત્યાં આટલા બધા રૂપિયા નાખીને શું કામ છે. એ તો મહારાજનું પ્રસાદીનું વચનામૃતો 18-18 બોલાયા એવું લોયા ધામ. એને આપણે છેવાડાનું ગણતા હોઈએ, એને આપણે એવું ગણતા હોઈએ કે હાવ ઓકવર્ડ ગામ છે, હાવ ઓકવર્ડ જગ્યાએ છે. આપણે એવું ગણતા હોઈએ કે ત્યાં રસ્તાઓની વ્યવસ્થા નથી,
આપણને એવું લાગે કે ત્યાં ધૂળ ઉડે છે, આપણને એવું લાગે કે ત્યાં તો ઝૂંપડા જ છે, બીજું કંઈ છે નહીં, ત્યાં શું વિકાસ થવાનો? એ આપણી માયિક દ્રષ્ટિ છે. અને મોટા પુરુષો એમ કે આ એક દિવસ મિની ઘટપુર હશે, એની અલૌકિક દ્રષ્ટિ છે. આટલો ફેર છે. વ્યવહાર કુશળ, આપણે મેં કીધું ને કે સત્સંગને કેવળ બુદ્ધિથી સમજી શકાતો નથી. ગઈકાલે પણ હતું, આજે પણ છે, નથી સમજી શકાતો. બુદ્ધિથી ભગવાનને, ભગવાનના મોટા સાધુનો અભિપ્રાય પણ સમજી શકાતો નથી. કેવળ અનુગ્રહથી જ એ સમજાય છે. સુરા બાપુની ઈચ્છાથી, સુરા બાપુની પ્રાર્થનાથી મહારાજ ત્યાંથી ચાલ્યા. બધી સવારી તૈયાર થઈ, ઘોડાઓ અપાર હતા, કોઈ પાર નહીં એટલા સોનેરી નિશાન ફરકતા હતા. તે વખતે ભાદર નદીની શોભા અપાર થઈ. તે શોભા એટલી બધી અદ્ભુત થઈ કે માનો બંને કિનારા સોનાથી મઢી દીધા હોય તેમ લાગતું હતું. માનો લાલ કમળ ખીલ્યા હોય અને મૂર્તિમાન હંસ આવ્યા હોય ને વિશાળ ફૂલવાળી ખીલી હોય એવી તે વખતની સંતો ભક્તોની શોભા હતી. શ્રીહરિ ત્યાંથી જ્યારે ચાલ્યા ત્યારે અનંત વાજિંત્રો વાગવા લાગ્યા. ડંકા, મોટી નોબતો, રણસિંગા, તુરાઈ વગેરે પણ એ સમયે વાગતા હતા. પડગમ, ભેરી, ત્રાંસા, શરણાઈ ને ભૂંગળ વગેરે આનંદ ઉલ્લાસથી વગાડતા હતા. જય જય મહારાજાધિરાજ શ્રીહરિ સહજાનંદ સ્વામીને ઘણી ખમ્મા એ રીતે ચોપદાર વારંવાર પોતાના મુખથી ઊંચે સ્વરે છડી પોકારતો હતો. હરિભક્તોના અને સંતોના અનેક સમુદાયો વધામણાના ધોળ આનંદથી ઉત્સાહથી ગાતા હતા. રસ્તાના જેટલા ભાગમાં શ્રીહરિની સવારી ચાલતી હોય તેટલા ભાગ ઉપર ઇન્દ્રે આવીને ઊંચે ચંદરવો કરીને છાંયો કરી દીધો હતો. લોયામાં ઇન્દ્રદેવ આવ્યા. મહારાજની સવારી ચાલતી હતી તે ઉપર ચંદરવો મંડપની ઉપર બાંધે ને એવું સરસ મજાનો છાંયો કરી દીધો ઇન્દ્રએ. ક્યારેક ઉપર વિમાન રાખીને તેનાથી છાંયો કરાતો હતો. કેટલીક વાર દેવતાઓ ઉપર વિમાનો ગોઠવી દે એટલે નીચે છાંયો થઈ જાય, તાપ ના લાગે. બોલો, લોયામાં આવી આ પ્રસાદીની ભૂમિ. અને અહીંયા આગળ ઘનશ્યામ મહારાજની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ને ત્યારે મહારાજની જ્યારે શોભાયાત્રા નીકળી આ રેરિટન ટાઉનની અંદર, ત્યારે ઇન્દ્રએ ઝરમર 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 ચંદરવો પાથર્યો જ તો નહોતો પાથર્યો, પાથર્યો તો પણ એ બધું જ અલૌકિક દ્રષ્ટિવાળાને જ દેખ્યામાં આવે, બીજાને ના આવે. ક્યારેક ઉપર વિમાન રાખીને તેનાથી છાંયો કરાતો હતો, તેની શોભા તો કહી જાતી નથી. જેને જોયું હોય તે જ તે લાભને માની શકે. જેને જોયું છે એને જ એનો અનુભવ થાય, બીજાને ગપગોળો લાગે. અલૌકિક વાતો જેટલી છે સત્સંગમાં, અને જ્યારે જ્યારે જે કોઈને અનુભવ થાય છે એ જ્યારે પોતાના અનુભવને કહેતા હોય કે મને આવો અનુભવ થયો, ત્યારે જગતના જીવને તો એમ જ લાગે કે મોટો ગબગોળો માર્યો, મોટી આ બનાવટી વાત કીધી. કારણ કે જગતના જીવને એ વાત સમજાય નહીં. અરે સત્સંગમાં આવેલો હોય તોય જગતનો હોય. જ્યાં સુધી સત્સંગની અંદર અલૌકિક દ્રષ્ટિને અલૌકિક ભાવ નથી થયો ત્યાં સુધી સત્સંગમાં બેઠો છે ત્યાગી હોય કે ગ્રહી હોય, જ્યાં સુધી અલૌકિક દ્રષ્ટિથી દ્રષ્ટિ એની થઈ નથી, જ્યાં સુધી તેના હૃદયમાં અલૌકિક ભાવ રંચ માત્ર પણ પ્રગટ થયો નથી, હા 100% હોય એવું જરૂરી નથી. જેમ સત્સંગ કરશે એમ એના હૃદયમાં અલૌકિક ભાવો પ્રગટ થશે. પણ એને 1% નહીં, 0.1% પણ જો અલૌકિક ભાવ નથી દેખાતો સત્સંગમાં તો એ જગતનો જ જીવ છે. હજુ સત્સંગનો થયો જ નથી. અને એમાંય જો અલૌકિક ભાવવાળા સંતો ભક્તો એનો જો કંઈક દ્રોહ કરી બેસે કે આવું તો હોતું હશે, આવું તો હોય, આ તો ગપ્પા પુરાણ છે, આટલું જો થઈ ગયું તો જગતનો જીવ કોઈ કાળે સત્સંગમાં આવ્યા પછી પણ મટે નહીં, માયાનો જીવ થઈ જાય આખો, નરકનો અધિકારી થઈ જાય આખો. માટે અલૌકિક દ્રષ્ટિને કેળવવી. દેખે તે હી ન આશ્ચર્ય તેહા, ન દેખે તે હિત કહે એહા, હરિ કો મહિમા જાણે જૈસા, તાકે દેખે મે આવત તેસા, તાકે દેખે મે આવત તેસા. જેને એ બધું જોયું હોય તેને આશ્ચર્ય નથી, પણ જેને ન જોયું હોય તેનું હિત કરવા માટે કહું છું. સ્વામી કે જેને આંખે જોયું જ છે
એની માટે કશું આશ્ચર્ય નથી, પણ જેને નથી જોયું ને એના હિતને માટે કહું છું, જે મનુષ્ય શ્રીહરિનો જેવો મહિમા સમજે તેને તેવી અદ્ભુતતા દેખાય છે। જેવા આપણે મહારાજને સમજીએ એવું આપણને મહારાજ દેખાડે છે, આપણી જેવી સમજણ હોય મહારાજ આપણને એવું દેખાડે, આપણો જે અલૌકિક ભાવ હોય એવો આપણને મહારાજને મોટાનો અનુભવ થાય। એ તો એકના એક જ હોય, પણ કોઈને જુદો અનુભવ, કોઈને જુદો અનુભવ, કોઈને જુદો અનુભવ। આ જ ઘનશ્યામ મહારાજ એકના એક જ છે સિંહાસનમાં ઊભેલા, પરંતુ કોઈને એમ લાગે મહારાજ મારી બાજુ જોઈને હસે છે, કોઈને એમ લાગે મહારાજ મારી બાજુ જોઈને દોડે છે, કોઈને એમ લાગે કે મહારાજ મને જોઈને આંખમાંથી આંસુડા પાડે છે, કોઈને એમ લાગે કે મહારાજ મારી હારે વાતો કરે છે, કોઈને એમ લાગે કે મહારાજ મને વઢે છે, અને કોઈને એમ લાગે મહારાજ મારી બાજુ આંખો કાઢે છે। બધી રીતના ભાવ થાય, આપણો જેવો ભાવ એવા ભગવાન દેખાય, જેવા ભાવ તેવા ભગવાન। મનુષ્ય શ્રીહરિનો જેવો મહિમા સમજે તેને તેવી અદ્ભુતતા જણાય છે, જેવો હમ જેવો જણાય। શ્રીહરિની મૂર્તિ તો એકની એક જ હોય, પણ જેને જેવો ભાવ હોય તેને તેવા દર્શન થાય, તેને લીધે અનંત પ્રકારની વાતો સંતો અને હરિભક્તો કહે છે। અનંત પ્રકારની વાતો આ સત્સંગમાં પ્રવર્તી, એની પાછળનું કારણ એક જ છે કે જેને જેવી રીતે દર્શન કર્યા એને એવો અનુભવ થયો। કેટલા બધા મહારાજના ચરિત્રો એવા હોય કે જેની અંદર જો આપણને ખરેખરી સાચી પ્રતીતિ બરાબર મહારાજમાં પાકી ના થઈ ગઈ હોય તો આપણને એ ચરિત્રની ખબર પણ પડે નહીં કે મહારાજે આવું ચરિત્ર શા માટે કર્યું હશે। વડતાલની અંદર એકવાર સમયો થયો, ત્યારે ગામની ઉગમની તરફ આંબલા હેઠે રાત્રિનો સમય હતો, હજારો માણસની સભામાં મહારાજ ઊભા થઈને વાતો કરતા હતા। એમાં વિસનગરના શેઠ ઝુમખરામ કરીને હતા, એ નિંદ્રાએ કરીને ડોલા મારતા હતા, ઝોકું આવતું હતું ને ડોલા ખાતા હતા। તે મહારાજે લાંબો હાથ કરીને સોટી મારીને જાગ્રત કર્યા, હોટી આપી એક અને જગાડ્યા। પછી સભા ઉઠી ત્યારે ઝુમખરામે મહારાજના ચરણારવિંદ જાલીને પૂછ્યું કે હે મહારાજ, તમે મને સોટી કેમ મારી, જગાડી દીધો હોત તો કેવો ઝુમખરામ જાગ એમ, બૂમ પાડ્યો હતો, સોટી મારવાની શું જરૂર। ત્યારે મહારાજે કહ્યું, હિરણ્યકશિપુ પ્રહલાદને મારવાની તને આજ્ઞા કરતો ત્યારે તું પ્રહલાદને ભક્ત જાણીને તેની રક્ષા કરતો, તે પુણ્ય કરીને તે દિવસથી તું ભક્ત થયો છો, પણ તે વખતના તારામાં કંઈક પાપ રહેલા હતા તે આજ મારીને કાઢ્યા। તું હિરણ્યકશિપુનો સેવક હતો, સૈનિક, અને પ્રહલાદને ભક્ત જાણીને મારતો નહોતો, એ તને કહેતો તોય, એ તારું પુણ્ય હતું, એ ભગતની સેવા કરી, એ પુણ્ય કરી અને તું આજ સત્સંગમાં ઠેક છો, તારા પાપ હતા લાકડી મારીને કાઢ્યા। મહારાજ તે દિવસે ઝુમખરામને સોટી મારી, ત્યારથી તેને મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી। સોટી વાગીને મૂર્તિ નાખી, અંદર અખંડ મૂર્તિ દેખાય, તેથી તે મૂંઝાના મહારાજ પાસે આવીને રોવા માંડ્યા। મહારાજે કહ્યું, સા સારું રૂવે છે? ત્યારે તેને કહ્યું, તમારી મૂર્તિ મને સર્વ ક્રિયામાં દેખાય છે, તેથી હું વ્યવહારિક ક્રિયા કેમ કરું, ને મારા માતા પિતા વૃદ્ધ છે, મારો ભાઈ પણ નાનો છે, સર્વેનું પોષણ સી રીતે કરવું, તમારી મૂર્તિ જ દેખાય જ્યાં જવું ત્યાં, તીરમાં જેમ લીંબુ ખોસ્યું હોય એમ, કેટલો ભાગશાળી કહેવાય, ભગવાને કેવું ઓપરેશન કર્યું એનું, સોટી મારીને મૂર્તિ આપી તોય પણ મૂર્તિ રાખવા તૈયાર થયો। આ વ્યવહાર જ એવો છે, વ્યવહાર છે જેવો સુરતના પાયખાના જેવો, સત્સંગનો હોય કે સંસારનો હોય, બે વ્યવહાર એવા જ છે। એ તો ના આવે એટલું સારું, મરેલા ઢોર છે, મહારાજને મોટાની ઈચ્છા હોય ને ખેંચીએ બરાબર છે, પણ જો કદાચ ના ખેંચવાનું મળ્યું તેમાં મૂંઝાઈ જવું નહીં। આ જીવને તો પાછો એવો સ્વભાવ, એકવાર વ્યવહારનો ચડે ને ચક્કર, પછી જો મહારાજને મોટા એને વ્યવહાર છોડાવે ને તો એ કે મારી કિંમત ઘટી ગઈ, એટલે શું ઘટી ગઈ ભાઈ, મરેલું ઢોર ખેંચતો તો તે તને એ ધંધો છોડાવી દીધો તો સારું થયું, સાહુકાર થયો, મરેલા ઢોર ખેંચવાનો ધંધો છોડાવી દીધો
તો તું સારું થયું, સજ્જન થઈ ગયો, સારું કામ કરવા મળ્યું, માળા કર, ભજન કર. પણ એવું થાય, મારા માતા પિતા વૃદ્ધ છે, મારો ભાઈ નાનો છે, મહારાજ કે તું તને ઠીક ન પડ્યું, જા આવે નહીં દેખાય, ત્યારે તે કહે ના મહારાજ એમ તો નહીં, એવું નહીં મહારાજ, નહીં દેખાય એટલે પાછો એ પ્રોબ્લેમ. પણ એવું રાખો મહારાજ કે જ્યારે હું કલાક બે કલાક ધ્યાન કરું ને ત્યારે દેખાય, પછી આમાં ના આવતા, પછી બીજો કંઈક કામ કરવા દેજો મને. આવું માગ્યું બોલો ઝુમખરામે. આ બધું અલૌકિક છે ને. પછી એ ઝુમખરામ પોતાનો દેહ નિર્વાહને અર્થે પોતાના ઘરબાર સહિત દક્ષિણ દેશને વિશે ગયા. ત્યાં પોતાનો નાનો ભાઈ મુંગટરામ માંદો થયો ત્યારે એને શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું, આજથી દસમે દિવસ અર્ધરાત્રિને સમયે તને અમે તેડવા આવશું, સાથે 25 પાર્ષદ લાવશું. પાર્ષદ બંદૂકોના અવાજ કરશે તે સમયે તારે પાસે જે હશે તેને અમારા દર્શન થશે. એ વાત મુગટરામે ઝુમખરામને કહી અને કહ્યું, આ ડોસા ડોસીને મારી પાસે આવવા દેશોમાં કોણ મા બાપ એના, કારણ કે જો આવશે તું એને બચકું ભરીશ. મુગટરામ કે શા માટે, કારણ કે રામા અવતાર વખતે એ બે ક્ષત્રિય હતા અને હું ઋષિ હતો, તે વનમાં રહેતો ત્યાં ભરતજી રામચંદ્રજીને મળવા આવ્યા ત્યારે તે બેય તેની સાથે હતા, તેને મારી પર્ણકુટી તાણી નાખી હતી, તે વખતથી મારે એની ઉપર વેર છે, તેથી વખતો વખત તેને ત્યાં હું જન્મ લઉં છું, એ મારા મા બાપ થાય છે, એ વેર લેવા માટે જ હું જન્મું છું. દીકરો, આ બધું શાસ્ત્રોમાં લખેલું છે, બેઠા શબ્દો વાંચું છું, દીકરા પણ વેરી હોય, વેર આ કે રામા અવતાર વખતનું વેર લેવા જન્મો છું, પણ આ વખતે મને સ્મૃતિ થઈ ગઈ છે બરાબર કે આ તો મારા વેરી છે, એટલે આ વખતે જો નજીક આવે તો બચકું ભર લઈશ, એટલે આવા ના દેતો મહારાજ લેવા આવતા સુધી. તે વેર વાળવાનો વખત મળતો નથી, પણ આ વખતે મહારાજ તેડી જશે તેથી ફરી જન્મવું નહીં પડે. પછી ઝુમખરામે ડોસા ડોસીને મુગટરામ પાસે જવા ના પાડી, તો પણ મા બાપને તો હેત તે રહેવાયું નહીં, અને મુંગટરામને બહુ દુઃખ થવા માંડ્યું, તે ઉકાટા કરવા માંડ્યો ત્યારે તે બેય તેની પાસે જ્ઞાન પૂછ્યું, કેમ મુંગટરામ બહુ દુઃખ થાય છે, એમ કહ્યું ત્યાં તો ઉછળીને બચકું ભર્યું, ત્યારે તેને રાડ પાડી. એટલે ઝુમખરામ દુકાનેથી દોડી આવે અને કહ્યું, આ શું કર્યું મુંગટરામ, ત્યારે તે કહે હવે વૈર મટી ગયું. તે પછી દસમે દિવસે અડધી રાત્રે મુંગટરામને મારા તેડી ગયા. તે સમયે જે ત્યાં હતા એ સર્વેને મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા અને પાર્ષદોએ બંદૂકોના અવાજ કર્યા એ સર્વે પ્રત્યક્ષ સાંભળ્યા. બોલો, આવું અલૌકિક ચરિત્ર. હવે આ બધું જેને જોવામાં આવ્યું હોય, આ સમાધિની સંતો કે જેને આ અનુભવ થયો, આ ચરિત્રો લખ્યા, પણ જેની અલૌકિક દ્રષ્ટિ હોય એને જ આ બધું જોવામાં આવે અને એને આ બધું સાચું મનાય. એક સમય વિશે શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં લીમડાને હેઠે ઢોલિયા ઉપર બેઠેલા સંત હરિજનની સભા ભરાઈને બેઠી તે મહારાજની પાગ ઉપર પુષ્પના હાર તોરા વિરાજમાન હતા અને પાગના પેચમાં ઘણા પેચનો ભરાવ હતો. તે કાળા ને પીળા 200-300 ભમરા મહારાજની પાગ ઉપર આવીને ગુંજરાવ કરવા માંડ્યા. 200-300 ભમરા મહારાજની પાગની આજુબાજુ ગુંજરાવ કરે, તે પાગમાં બેસતા જાય ને ઉડતા જાય ને સુગંધ લેતા જાય, પણ પાકથી આઘા ખસે નહીં. ત્યારે વીરો ભક્ત મહારાજ પાસે ઊભા હતા, તેમણે તે ભમરાને ઉડાડવા માંડ્યા. ત્યારે મહારાજ કે એને ઉડાડશો નહીં, ભમરા તો ઘણીવાર મહારાજની પાગ ઉપર બેઠા ફર્યા, સુગંધ લીધી, પછી ભમરાનો ગોટો ઊંચો ચડવા માંડ્યો. તે સામુ સર્વે સભા જોઈ રહી, તે જોત જોતામાં તો ભમરા અદૃશ્ય થઈ ગયા. સભાએ મહારાજને પૂછ્યું, હે મહારાજ એ ભમરા ક્યાં જતા રહ્યા અને કોણ હતા? મહારાજ કે તો દેવ હતા, નિત્ય આવે છે પણ તમે આજ દેખ્યા, નિત્ય આવે છે પણ તમે લોકોએ આજે જોયા. હવે આવી અલૌકિક ઘટનાઓ મહારાજ હોય ત્યારે અનંત અનંત બનતી હોય ને, મોટા પુરુષો પણ જ્યાં હાજર હોય ત્યાં આવી અનેક ઘટનાઓ બનતી હોય, પરંતુ અલૌકિક દ્રષ્ટિવાળા સિવાય બીજાને આ વાતની ખબર પડતી નથી, બીજાને એ વાત સમજાતી પણ નથી, એને સાચું પણ લાગતું નથી કે આવું હશે. એટલે જેવો ભાવ હોય એવા ભગવાન. ગઢપુરમાં એકવાર ખાખીઓની જમાત આવી, પાકા સીધા માંગ્યા મહારાજે, બધાને પાકા સીધા આપ્યા, ખાખીઓએ રસોઈ કરી, પછી મહારાજ પાસે આવીને બેઠા.
મહારાજને કે તમે ભગવાન છો, મહારાજ કે અમે ભગવાન છીએ. ત્યારે ખાખી કે તમે નરસિંહ છો, મહારાજ કે અમે નરસિંહ છે. તે નરસિંહ રૂપે મહારાજે દર્શન દીધા અને મહારાજે નરસિંહ રૂપે 200 ખાખીને દર્શન દીધા અને 200 એ 200 ખાખી મહારાજના આશ્રિત થયા. જેવો ભાવ એવા ભગવાન થાય. આવી તો અનેક અનેક લીલાઓ ભગવાન જ્યારે હતા અને આજે પણ મહારાજ જ્યાં બિરાજે છે પ્રત્યક્ષ રૂપે, ત્યાં અનંત અનંત પરચાઓ આવા થાય છે. મોટા પુરુષો પણ હોય ત્યાં આવું થતું હોય, પણ જેને એવી અલૌકિક ભાવ હોય એને એવા દેખાય છે. જેને ત્યાગમાં રુચિ હોય તેને શ્રીહરિ જ્યારે ત્યાગ દેખાડે ત્યારે તેમાં પ્રેમ થાય. જેને જેવો રાગ હોય તેને તેવા ભાવ ભર્યા શ્રીહરિ દર્શન દે છે. સત્સંગમાં જેટલા હરિભક્તો છે તે સંતો છે તે બધા અલગ અલગ ધામમાંથી આવ્યા છે. હરિજન સંત આયે હે જે તે, ભિન્ન ભિન્ન ધામ કે હે તે તે, જાકી જૈસે રુચિ હો જોઈ, જાકી જૈસે રુચિ હો જોઈ, તેહી વિદ દરસ દિયે સોઈ, તેહી વિદ દરસ દિયે સોઈ. સત્સંગમાં જેટલા હરિભક્તો કે સંતો છે તે બધા અલગ અલગ ધામમાંથી આવ્યા છે. એટલે જેની જેવી રુચિ હોય તેને શ્રી હરિ તેવા દર્શન આપતા હતા. આ સત્સંગની અંદર 7 પ્રકારના મુક્તો છે. ગોપાળન સ્વામીની વાતોમાં આવે છે 7 પ્રકારના મુક્તો આ સત્સંગની અંદર બિરાજમાન છે. અક્ષરધામના મુક્તો છે, ગોલોકના છે, વૈકુંઠના છે, શ્વેતદ્વીપના છે, બદ્રિકાશ્રમના છે, સ્વર્ગલોકના છે અને આલોકના છે. આ 7-7ના ભેદ સદગુરુ ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં પાડેલા છે. 7-7 આ સત્સંગમાં જ હોય અને સ્વામીએ કીધું એના માટે આ 7 પ્રકારના મુક્ત હોય એમાંથી અક્ષરધામના મુક્તને ઓળખીને એ મુક્તનો સંગ કરવો. નહીં તો બીજા પણ જે જે આવ્યા છે પોતાની કસર ટાળવા જ આવ્યા છે. કોઈ જે ગોલોકમાંથી આ સત્સંગમાં આવ્યા છે, વૈકુંઠમાંથી આવ્યા છે, શ્વેતદ્વીપમાંથી આવ્યા છે, બદ્રિકાશ્રમમાંથી આવ્યા છે, સ્વર્ગમાંથી આવ્યા છે કે આલોકના જે મુક્તો છે એ બધાય પોતાની કસર ટાળીને અક્ષરધામના અનાદિ મુક્ત થવા માટે જ આ સત્સંગમાં આવ્યા હોય છે. પરંતુ ભગવાનની રચેલી માયાનું પ્રબળપણું એવું છે કે એવા જે મુક્તો હોય ને એ સામાન્ય તો ન જ હોય. સામાન્ય ન હોય એટલે થોડા તો પ્રભાવશાળી હોય જ. જેમ કે બદ્રિકાશ્રમનો મુક્ત હોય તો તપ એમાં પ્રધાન હોય અને તપ એટલે તીવ્ર તપ હોય. શ્વેતદ્વીપનો મુક્ત હોય એટલે નિરન્ન મુક્ત જેવો હોય. હવે એના જેવી સ્થિતિ તો એની હોય જ, કારણ કે એ જ્ઞાનનો જ મુક્ત છે. એટલે અહોઅહો ભાવ એના પ્રત્યે અનેકને બહુ થાય. એ અહોભાવ અને માન સન્માનનો યોગ થાય. વચન સિદ્ધિ પણ એવા મુક્તો પાસે હોય એટલે એના વચન પણ ફળીભૂત થતા હોય. અને એવું કંઈક થતું હોય અને એના સંકલ્પો વિકલ્પોમાં જો એ મુક્ત અટવાઈ જાય તો અનન્ય એનું જે લક્ષ છે ભગવાન સ્વામિનારાયણ એ લક્ષને વિંધી ન શકે. યાદ રાખજો, આપણા જીવનની અંદર આપણા સંકલ્પ કઈ હોય ને પૂરા થઈ જાય, આપણે કંઈક વિચાર્યું હોય ને થઈ જાય, આપણે કંઈ બોલીએ એવી ને એવી જ પ્રક્રિયા થાય, એનાથી ક્યારેય પણ અંજાઈ ના જતા, એનાથી ક્યારેય પણ એવું ન માની લેવું કે મારું આવે ડેસ્ટિનેશન આવી ગયું છે. બધું જ ભૂલાય અને એક મહારાજ જ રે એવું જ્યારે થાય ત્યારે આપણું ડેસ્ટિનેશન આવ્યું. બધું જ ટળો અને મૂર્તિ જ રહો એવું જ્યારે થાય ત્યારે આપણું ડેસ્ટિનેશન આવ્યું. મારું ધાર્યું પણ મારે કરવું નથી, વચન સિદ્ધિ પણ મારે જોતી નથી, મારા સંકલ્પો પૂરા થાય એવું પણ મારે જોતું નથી. મહારાજ આપણને દર્શન દેતા હોય અને મહારાજ દર્શન આપી આપણી ભક્તિને વશ વર્તા હોય તો પણ એનો રંચ માત્ર અહંકાર નહીં, તો પણ આપણે પાકા થઈ ગયા છે એવું ક્યારેય ન માનવું.
ભગવાન પ્રત્યક્ષ ફેસો ફેસ દર્શન આપે છે, ભગવાન આપણને ફેસો ફેસ વસ્તુ આપી જાય છે, ફ્રૂટ આપી જાય. સમાધિમાં જાય જેમ પેલું લવિંગ લઈ આવે, લવિંગ આપે, ફ્રૂટ આપે, પેંડાને પતાસા ચમાડી જાય, એવું થઈ જાય તો પણ એમ માની ન લેવું કે મારું પૂરું થઈ ગયું છે. પૂરું ચોક્કસ થઈ ગયું છે, પ્રાપ્તિ આપણી પાકી છે, પરંતુ એ કોઈ પણ વાત જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી સતત સજાગ રહેવું, કારણ કે આ દેહ છે એમાંથી ક્યારે અહંકારનો ફુવારો ફૂટે એનું નક્કી નથી. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સજાગપણું અતિ જરૂરી છે. અતિ દિન, અતિ દિન, અતિ દિન, અને મૂર્તિ સિવાયનું બીજું કાંઈ મારે જોતું નથી. કોઈ આ જગતનું નહીં ને બીજું સત્સંગની અંદરથી નહીં, મૂર્તિ જ મારું લક્ષ્ય છે ને ત્યાં મારે પહોંચવું છે. કોઈ પણ રીતે ત્રણે અવસ્થામાં, ત્રણે અવસ્થાની અંદર ત્રણ શરીરથી પર થઈને આત્મામાં પરમાત્મા અખંડ રહે એવું મારે રાખવું છે, એવું ચોખ્ખું લક્ષ્ય બાંધીને મંડીએ ને ત્યારે અક્ષરધામના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા અનાદિ મુક્ત થવાય. એ સાત પ્રકારના મુક્તોની કથા ક્યારેક આપણે કરશું, સાથે સાત મુક્તોની સ્થિતિ સમજવા જેવી છે. એને સમજતા ના આવડે તો પણ ઘણો પ્રોબ્લેમ થાય એવો છે, અને સમજ્યા પછી જો એનું વજન બહુ વધી જાય તોય પ્રોબ્લેમ થાય એવો છે. પરંતુ અનેક ધામના મુક્તો આ પૃથ્વી પર આવે છે પોતાની કસર ટાળવા માટે. અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર આવે છે, એમાં જે ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્તો છે એ એક જ મુક્તો એવા છે કે જે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર આવે છે, એ કેવળ ને કેવળ મહારાજની ઈચ્છાથી અહીં દર્શન આપી અનેક જીવાત્માઓ અને અનેક મુક્તાત્માઓને ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળી સ્થિતિને કરાવી આપે છે. એ લોકો એક જ એવા છે કે જે પોતાના માટે નથી આવતા, જે બીજાના માટે જ અહીં દેખાય છે ભગવાનના સંકલ્પે. બાકી અક્ષરધામના મધ્યમ નિર્કલ્પ નિશ્ચયવાળાથી માંડીને બધા જ મુક્તો આ પૃથ્વી પર જે કોઈ આવે છે, તમામ મુક્તો શ્રીજી મહારાજની મૂર્તિના લક્ષ્યને વિંધવા માટે જ આવે છે. બાકી બધાને જરૂર ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્તની છે અને છે જ, એવા અનાદિ મુક્તની જરૂર એને છે અને છે જ, જરૂર છે એની. નહીં તો આ લોક એવો છે કે સ્વામી વાતોમાં કે અક્ષરધામનો મુક્ત હોય, સ્વતંત્ર જન્મ ધારે એવો હોય, સ્વતંત્ર રીતે આવ્યો હોય, પણ જો ધ્યાન ન રાખે તો અક્ષરધામના મુક્તને પણ બે પાંચ જન્મ ધરાવે એવી આ દુનિયા છે. શું વાત કરો છો, અક્ષરધામના મુક્તને પણ બે પાંચ જન્મ ધરાવે એવી આ દુનિયા છે. સ્વતંત્ર રીતે આવ્યો હોય ને સ્વતંત્ર રીતે જાય એવો હોય તોય, ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળો મુક્ત આવે ને તોય એને અહીં સજાગ રહેવું પડે. તો જેને થવાનું છે એને તો કેટલું રહેવું પડે. આપણે કોઈ ધામમાંથી આવ્યા હોય તોય સજાગ રહેવાનું છે, અને જો ધામમાંથી આવ્યા હોય એવી આપણી સ્થિતિ જ નથી ને આપણને લાગે છે કે આપણો તો નવો આદર છે, તો આપણે કેટલું સજાગ રહેવું પડે, અતિ રહેવું પડે. પણ જેવા અલગ અલગ ધામમાંથી મહારાજના મુક્તો આ પૃથ્વી પર આવેલા હોય મહારાજનો નિશ્ચય કરવા માટે, બોચાસનના કાશીદાસ ભગવાન સ્વામિનારાયણના પાકા આશ્રિત થયા, એને કહ્યું મહારાજ મારા બાપને સત્સંગી કરો, ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી આરે થોડી વાત કરી, કાંદાસ સભામાં જ બેઠા હતા એને કંઈ સમજાયું નહીં, કાશીદાસને કંઈ સમજાયું નહીં. પછી કાશીદાસ દિલગીર થયા અને બોલ્યા કે ભગવાન મળ્યા ને મારો બાપ નરકમાં જશે, મારો બાપ તો સત્સંગી થયો નહીં. મહારાજ કે અમે વાત કરી તો પણ સમજ્યા નહીં તો અમે શું કરીએ, અમે વાત તો કરી મુક્તાનંદ સ્વામી યારે, તમે સમજ્યા નહીં અને અમે કાંદાસની વાત કરી પણ એ સમજતા નથી અમારી વાતને, તો અમે શું કરીએ. પછી કાશીદાસ કે જો તમે સમજાવનારા થાવ તો હરેક પ્રકારે વાત સમજાય, તમે તો ભગવાન છો તમે સમજાવી શકો, તમે જ હૃદયમાં પ્રવેશ કરો તો ના સમજાય મહારાજ. મહારાજ કે એક કામ કરો. મહારાજ હસવા લાગ્યા ને મહારાજ કે અમારા આનંદ સ્વામી સુરતમાં છે ને, એ જ્યારે આવશે ને ત્યારે કાંદાસને સત્સંગ કરાવશે. તે પછી એવું વચન આપીને મહારાજ ગયા. થોડા સમય પછી આનંદ સ્વામી આવ્યા ત્યારે કાશીદાસે કહ્યું કે બાપા સાધુ આવ્યા છે, સીધું આપા મંદિરે જજો, હું ખેતી કરવા જઉં છું. ત્યારે કાંદાસ સીધું આપવા ગયા મંદિરે સ્વામીને, ત્યાં આનંદ સ્વામીના શરીરમાં રામ લક્ષ્મણની મૂર્તિના દર્શન થયા.
અને કાનદાસને રામમાં પ્રતીતિ હતી અને આનંદ સ્વામીની અંદર એમને રામ લક્ષ્મણના દર્શન થયા અને એ દર્શન થયા. કાનદાસને દર્શન કર્યા અને દંડવટ કર્યા ત્યારે આનંદ સ્વામી બોલ્યા, કાનદાસ એસા પ્રેમ ક્યું આયા? આનંદ સ્વામી કે તમે તો હતા નહીં કાંઈ અમારા ભગતને, તમને આટલું બધું હેત કેમનું વધી ગયું? ત્યારે તે કહે, તમે તો ભગવાન છો. આનંદ સ્વામીને કે તમે તો ભગવાન છો, ત્યારે સ્વામી કે ભગવાન તો સ્વામિનારાયણ છે, અમે તો દાસના દાસ છીએ. અને દાસ છીએ ઓર રામ લક્ષ્મણ તો સદા અમારા શરીરમાં રહેતે હે. આમ રામ લક્ષ્મણ તો અમારા શરીરમાં રહે છે સદાય, પણ અમે તો સ્વામિનારાયણના દાસ છીએ ઓર હમ સબ ઉનકા ભજન કરતે હે, તુમ ભી ઉનકા ભજન કરો. પછી કાનદાસ સત્સંગી થયા. આ ધામધામના મુખ તો આવ્યા હોય ને એટલે બધાય દર્શન બધાને અલગ 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 રીતે મહારાજ કરાવતા. એકવાર મહારાજ નિંગાળા ગામ ગયા. તે નિંગાળા ગામની અંદર એક ભગત હતા, દાન ભગત. સાધુની વાત સાંભળીને વર્તમાન ધાર્યા, સત્સંગી થયા, ખેતીનો ધંધો કરતા. પછી મહારાજના દર્શન કરવા ગઢડે આવ્યા. શ્રીજી મહારાજ લીમડા હેઠે ઓટા ઉપર ઢોલીએ બેઠા હતા. એક કોરે સાધુ ને એક કોરે દાદા ખાચર ને બધા હરિભગત બેઠા હતા, બીજી કોરે બાઈઓ બેઠા હતા. મહારાજ વાત કરતા હતા. દાન ભગતે મહારાજને દંડવટ કર્યા, પગે લાગ્યા. મહારાજ ની સામો એક દ્રષ્ટિ આમ જોઈ રહ્યા હામો. એના ઘરના મનુષ્ય મહારાજને પગે લાગીને બાઈઓને સભામાં જઈને બેઠા. તે મહારાજે વાત કરી, આ દાન ભગત તો ગોલોકના ગોપ છે અને તેનું નામ સુદામા હતું. રાધિકા સામે બોલ્યો હતો, તે શ્રીકૃષ્ણનો પક્ષ રાખ્યો હતો, તેથી રાધિકાએ તેને શાપ દીધો. તેને કરીને રાધિકાજીનો શાપ દીધો હતો, તેથી સામો રાધિકાને પણ એને શાપ દીધો હતો. અને આ એના ઘરના છે, એ ગોપી છે. પછી 5 દિવસ રહીને મહારાજના દર્શન કરીને ઘેર ગયા. તે દાન ભગતે પોતાના ઘરના માણસને કહ્યું, મારે હવે દેર રહે ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત પાડવું છે, કારણ કે મને મહારાજે સભામાં ગોપ કહ્યો માટે વ્યવહાર નથી કરવો. તને લખી દઉં, તું બીજાને ધણી ધારીને સત્સંગમાં નિયમ પાડજે, બીજાને ધણી કર, મારે હવે બ્રહ્મચર્ય પાડવું છે. ત્યારે બાઈ કે મને મહારાજે ગોપી કહી માટે મારે પણ બ્રહ્મચર્ય વ્રત પાડવું છે. કેવા સત્સંગી જોવો તો ખરા, જેને જગતનો ગંધ નહીં. ત્યારે દાન ભગત કે એમ હોય તો તમે પણ સુખે રહીને ભજન કરો અને હું પણ કરું. પછી સ્ત્રી પુરુષે દેહાંત સુધી બ્રહ્મચર્ય પાડ્યું અને છેવટે મહારાજ એને ધામમાં લઈ ગયા. ધામ ધામના મુક્તો સાધુમાં પણ હતા અને ગ્રહસ્થમાં પણ હતા, બંને જગ્યાએ હતા. આજે પણ હોય, ભવિષ્યમાં પણ હશે, કારણ કે અક્ષરધામના અનાદિ મુક્તો આ પૃથ્વી પર મહારાજ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મોકલતા રહેશે. પૂર્વે 200 વર્ષ પહેલા અનાદિ મુક્તો આવ્યા, આજે નથી એમ નહીં, આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે. અને અલગ અલગ ધામોમાંથી મુક્તો આ પૃથ્વી પર આવી એવા મુક્તોનો સમાગમ કરીને ઓળખે તો ચોક્કસ જાય. આ સત્સંગમાં એક વસ્તુ યાદ રાખજો કે એવા મુક્તોની ઓળખાણ તો જ થશે, આપણી નજર ઉંમર ઉપર નહીં હોય, આપણી નજર આપણી વિદ્યા ઉપર નહીં હોય, આપણી નજર આપણી કળા ચાતુરી ઉપર નહીં હોય, આપણી નજર આપણા સત્સંગમાં કાઢેલા વર્ષો ઉપર નહીં હોય, તો જ એવા મુક્તોની સચોટ અને સાચી ઓળખાણ થશે. આપણી પાસે વર્ષોનું વજન હશે, કળા ચાતુરીનું વજન હશે, વિદ્યાનું વજન હશે, બુદ્ધિનું વજન હશે, શાસ્ત્રને કાંઈક 5 શબ્દના અર્થ કરતા આવડ્યા હોય એનું વજન હશે, આપણી લોક પ્રસિદ્ધિ હોય એનું વજન હશે, 5 માણસ આપણને સન્માન દે છે એનું વજન હશે, કોઈ પણ પ્રકારનું વજન હશે, એ વજન આપણને ક્યારેય પણ એવા મુક્ત ઓળખાવા નહીં દે. કદાચ ઓળખાશે તો પણ એ વજન આપણને એવા મુક્તનો સારી રીતે ખુલ્લા દિલે નિર્દોષ ભાવે નિખાલસ ભાવે એનો સમાગમ કરવા નહીં દે, કારણ કે ઓલું વજન છે. અને આવા વજન રાખીને ઓળખવા છતાં પણ પાછા પડતા હોય એવા તો સત્સંગમાં હજારો પૂર્વે થઈ ગયા, હજારો આજે પણ હશે અને ભવિષ્યમાં પણ રહેશે. માટે એવા મુક્તોને ઓળખવા ત્યાગીમાં પણ હશે, ગ્રહસ્થ આશ્રમમાં પણ હશે. એને ઓળખવા એ બહુ કામ છે,
એને ઓળખવા માટે મેં જેટલી વસ્તુ ગણાવી એના વજનો સંપૂર્ણ છૂટી જાય તો જ એવા મુક્તાત્મા ઓળખાઈ શકે, નહીં તો આ સત્સંગની અંદર કોથળાઓ ઉપર ધૂળની અંદર જન્મી, ધૂળની અંદર પ્રગટ્યા અને ધૂળની અંદર હમાઈ ગયા, દુનિયાએ એને ઓળખ્યા પણ નથી, દુનિયાએ ઓળખ્યા પણ નથી. એમાં એને કશી ખોટ નથી ગઈ. અક્ષરધામનો અનાદિ મુક્ત કોઈ આ પૃથ્વી પર આવ્યો અને એને જગતે ના ઓળખ્યું તો એમાં એ મુક્તને કાંઈ ખોટ નથી. ખોટ તો જગતને છે. સત્સંગની અંદર કોઈ ના ઓળખે એવા મુક્તોને તો એમાં સત્સંગને ખોટ છે, એ મુક્તને કાંઈ ખોટ નથી. કારણ કે એવા મુક્ત એવા હોય એ અપમાન કરીને મુરઝાઈ ન જાય, સન્માન કરીને ફૂલાઈ ન જાય, એ લોકની પ્રસિદ્ધિથી ક્યારેય પોતાની ક્રેડિટ ન માનતા હોય અને કદાચ લોક એને રીંગણાની માળા પહેરાવે તો એને એમ ના લાગે હું ઘટી ગયો. એને તો મૂર્તિ એ જ એની સિદ્ધિ હોય, મૂર્તિ એ જ એની પ્રસિદ્ધિ હોય, મૂર્તિ એ જ એનું લક્ષ હોય, મૂર્તિ એ જ એની મૂડી હોય, મૂર્તિ એ જ એનું ભજન હોય, આ સિવાય બીજું કંઈ હોય જ નહીં. અહીંનું તો એના નજરમાંય ના હોય, એને કોઈ ઓળખે કે ના ઓળખે શું ફેર પડે. માટે તમામ પ્રકારના અહમ જેમાંથી પ્રગટ થાય એવા વજનોને છોડી સાચા ભજનમાં લાગવું તો મળશે અને તો ઓળખાશે, નહીં તો નહીં ઓળખાય. હજારો જતા રહ્યા, અહમના પોટલા બાંધીને ડૂબી ગયા. જેને ત્યાગમાં રુચિ હોય તેને શ્રીહરિ જ્યારે ત્યાગ દેખાડે પ્રેમ થાય. સત્સંગમાં જેટલા હરિભક્તો છે કે સંતો છે બધા અલગ અલગ ધામમાંથી આવ્યા છે, એટલે જેને જેવી રુચિ હોય તેને શ્રીહરિ તેવા દર્શન આપતા હતા, જેવી રુચિ એવા દર્શન આપે. ખબર છે ને, એક કડી છે હરિચરિત સાગરની, સંત કી સેવા કરના જો મોક્ષ પદ સે અધિક હે સો, યું સમજી સેવા કર જે હી અનાદિ મુક્ત સમજ ના તે હી. હવે આવી દ્રષ્ટિથી તો સમજવું બહુ મુશ્કેલ પડે, દેખાય પણ નહીં આપણને. એવા દાસત્વ ભાવે કોઈ એવા મુક્ત આત્માઓ ક્યાંક આપણી વચ્ચે આપણી આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક બેઠા છે, ક્યાંક ને ક્યાંક બેઠા છે. અને મુક્તાત્માઓની ઓળખ શું છે? એની ઓળખ એ છે, તમે એની ઓરામાં જાઓ ને એટલે ઓટોમેટિક, જો આપણી મુમુક્ષુતા ખરેખર સાચી હોય તો આપણને ઓટોમેટિક એ આ લોકના બંધનમાંથી છોડાવી દે. એની દ્રષ્ટિ પડતા, એની વાત સાંભળતા, એના દર્શન કરતા, એની ક્રિયા જોતા, બધી જ જગ્યાએ જગત જેના સંગે કરીને જગતનો અભાવ થાય અને ભગવાનમાં ભાવ થાય, આ જ મુક્તની ઓળખાણ છે. એમાં પણ જેના સંગે કરીને, જેના દર્શને કરીને, જેની વાતે કરીને, જેને કેવળ એની આજ્ઞામાં રહેવે કરીને આપણને જગત ગૌણ થાય, મૂર્તિ પ્રધાન થાય, એ મુક્તનું લક્ષણ છે. એમાં પણ મૂર્તિ જ લક્ષ બાંધી દે, એ જ લક્ષ બંધાઈ જાય અને એ જ રસ્તે હાલવાની, જેના જીવનને જોઈને આપણને ઈચ્છા થઈ પડે, એ મુક્ત છે. એને બધા જ વજનને છોડી ઓળખી એવા મુક્તોને વળગીને રહેવું. જેટલા બાજી પડશું, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે બાજી પડવું, બાજી પડવું, બસ ભગવાનને ભગવાનના સાધુને બાજી પડવું, ગુરુજી જેવા મોટા મુક્તોને બાજી પડવું. આપણને તો ઓળખાઈ ગયા છે, આપણે તો એવાની સાથે રહ્યા છે, પણ રોજ એનું જેટલું મનન ચિંતન કરીશું કે મને આવો યોગ આપ્યો, હે મહારાજ મારી પર બહુ મોટી કૃપા અને બહુ મોટી દયા કરી તમે, આ લોકનું મહારાજ આવે કાંઈ ના દેતા, જેટલું છે એટલામાં બસ મારું પૂરું થઈ જશે, પણ મને એટલું દેજો કે આ મુક્તોનો મહિમા વિશેષ સમજાવજો, મને સંતો ભક્તોનો મહિમા વિશેષ સમજાવજો, મને મહારાજ તમારી મૂર્તિના અલૌકિક આશ્ચર્યો વિશેષ સમજાવજો, આટલું કરજો. આવું મહારાજ પાસે નિત્ય માગવું. તિજોરીઓ નહીં ભરાય, બેંક નહીં ભરાય, હાલશે? આ જિંદગીને તો આમ મૂકીને જવું છે, જેમ કપડું ઉતારીએ એમ આ દેહને મૂકીને જવું છે, પરંતુ આટલું કામ કરીને જશું તો બહુ મોટો ફાયદો થશે. સત્સંગમાં જેટલા હરિભક્તો અને સંતો બધા અલગ ધામમાંથી આવેલા છે, મુક્તાનંદ સ્વામી અક્ષરધામના છે,
મુક્તાનંદ સ્વામી અક્ષરધામના મુક્ત છે લખ્યું અહીં. શ્રીહરિનું પણ અક્ષરધામ છે અને સર્વોપરી શ્રીહરિ અહીં આવ્યા છે તેથી તેમને શ્યામ સુંદર શ્રીહરિએ સર્વોપરી દર્શન આપ્યા હતા. હરિભક્તો સર્વોપરી છે પરંતુ તેમાં દાદા ખાચરના જેવા કોઈને કહી શકાય નહીં. હરિભક્તો બધા સર્વોપરી છે પણ દાદા ખાચર જેવા નહીં. મેં કીધું ને કે ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્તો એ આખો લોટ જ નોખો છે, એ આખો આખો કોટા જ જુદો પડે છે બહાર ત્યાંથી. તેમનો સંપૂર્ણપણે મહિમા તો તેમના જેવા મુક્ત હોય તે જ જાણી શકે. સૂર્યનું માપ લેવા માટે દીવો જાય, દીવો કેવું સૂર્યને સમજી લો કે દી સમજે. એક દીવો પ્રકાશવાળો કહેવાય, અંધાર્યો તો ના જ કહેવાય, પ્રકાશવાળો કહેવાય. પણ દીવો એમ કે હું સૂર્યને સમજી લઉં, અશક્ય છે. દીવાને સૂર્યને સમજવો હોય તો સૂર્ય જેવો થશે ત્યારે જ સમજાશે. એક સર્જન ડૉક્ટરને જો સમજવો હોય તો સર્જન ડૉક્ટર જે થાય એ જ સમજી શકે. કોમ્પ્યુટર એન્જિનિયર જે થયેલો હોય એ જ કોમ્પ્યુટર એન્જિનિયરને સમજી શકે. આઈટી એન્જિનિયર થયેલો હોય એ જ આઈટી એન્જિનિયરને સમજી શકે. જેને એનું જ્ઞાન જ નથી એને શું ખબર પડે. એવી રીતે મુક્તની સ્થિતિને જે પામ્યો હોય એ જ મુક્તને ઓળખી શકે. એટલે હંમેશને માટે અનાદિ મુક્તોથી જ ઓળખાય છે. આપણી દૃષ્ટિથી કે આપણી બુદ્ધિથી કશું જ સમજાતું નથી. પણ મોટા મુક્તો છે એ મોટા મુક્તો દ્વારા એવા મોટા મુક્તો સમજાય છે. ગુરુજી જ્યારે એકદમ નાની ઉંમરના હતા, જ્યારે દાઢીને મૂછ પણ ઉગેલી નહોતી, અને તે દિવસે પૂર્વાશ્રમના જ્યારે ગુરુજીને લેવા માટે આવ્યા કે ઘેર પાછો ચાલ, અને કોઈ એક બે જણ કોઈ એવા હશે એમ બોલ્યા કે જો આ ઢોંગી ઢોંગ કરે છે કે આને ઘેર મોકલો, ત્યારે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી જૂનાગઢના ભગવાન કહેવાય એક અવતાર જેવું ઐશ્વર્ય આમ સાથળ ઉપર આમ ટપલો મારે ને તો ખાંપાનું ચિહ્ન મહારાજનું બતાવે. એના હાથ પગની અંદર ચિહ્નો હતા, બે હાથે લખતા. સંપ્રદાયની અંદર એમના જેવા મોટા વિદ્વાન આજ સુધી કોઈ નથી થયા. નિત્યાનંદ સ્વામીને બધા થયા એના પછી, જે અત્યારે દાસ પંક્તિના સંતોમાં એવા મોટા પ્રખર વિદ્વાન સર્વોપરીને ઉપાસનાવાળા. ગોપાલ સ્વામી ગુણાનંદ સ્વામીની વાતો આખી હિન્દી અને સંસ્કૃતમાં લખી. એમના જે પ્રમાણો આપેલા કાશીની અંદર પણ વિદ્વાનો ધ્રુજી જાય જેમની વિદવત્તાથી, એવા પ્રખર વિદ્વાન અને એવા ચમત્કારી પુરુષ. ત્યારે એ બોલ્યા જે પૂર્વાશ્રમવાળા હતા ને ગુરુજીના, એમને કે એ ઢોંગી નથી તો જોગી છે, કે દર્શન કરીને ઘર ભેગા થઈ જાઓ. આમ સ્વામી બોલે ઓળખતા હતા, એટલા હતા ત્યારે ઓળખતા હતા. હમણાં જ અનાદિ મુક્ત એવા ધ્યાની સ્વામી ધામમાં ગયા. ધ્યાની સ્વામી કે અમારે અને સ્વામીને તો બહુ જૂનો નાતો છે, ઓળખતા હતા. આપણે શું ઓળખીએ, આપણને કેમ ખબર પડે? મુક્ત મુક્તને ઓળખે કેમ ખબર પડે? પૂજ્ય જોગી સ્વામી ધામમાં જતા પહેલાં ગુરુજીને જે દર્શન આપી અને કીધું મારા દર્શન કરી જા, કેટલી વાર ગુરુજીને પરચા, ક્યાં ગુરુજી તો ક્યાં, સ્વામી તો રાજકોટ ગુરુકુલ રહેવાવાળા, ગુરુજી ક્યાં કંડારી ગુરુકુલની અંદર, અને એટલો બધો મેળાપ પણ નહીં, પણ તોય મુક્ત મુક્તને ઓળખે, મુક્ત મુક્તની સ્થિતિને જાણે. મુક્ત જ મુક્તનું પ્રમાણ કરી શકે, બીજો જીવ ક્યારેય ન કરી શકે. એને સમજાય પણ નહીં, એની સમજણ બહારની વાત છે. મુક્તોએ મુક્તને ઓળખાવી શકે. માટે મોટા મુક્તોને ઓળખવા અને મોટા મુક્તોને ઓળખીને મોટા મુક્તના વચનની અંદર વળગીને રહેવું, એવાના ગુલામ થઈને રહેવું, બીજું કશું જ ના થાય. આ જીવથી ગુલામી કરશે ને તોય સારંગપુરના દસમા પ્રમાણે જે પ્રાપ્તિ એને થશે એને થઈ જશે. એ મુક્ત છે, એની ગુલામી આપણે કરી. તે ગુલામી કરીને આપણને ક્યાં અંગ્રેજો જેવી કોઈ ગુલામી કરાવે છે? ઓહો, મોટા મુક્ત કેવી ગુલામી કરાવે ખબર છે? આ જ જોડે આટલું કર દો ને, આટલું આમ કરો ને, અરે બાપા લાડવા જમો ને, હાલો ને હવે, ઓહો બીમાર થયા છો, હોઈ જાઓ, તમે કંઈ નહીં કરો તો હાલશે. મોટા મુક્તો શું કરે? હાથ જોડીને ગુલામી આપણી પાસે કરાવતા નથી, ઉપરથી બે હાથ જોડે છે. એની ગુલામી આપણી ગુલામી એની નથી કરતા, એ આપણી ગુલામી કરે છે. આપણે એની સેવા નથી કરતા, એ આપણી સેવા કરે છે. આપણે એનું સહન નથી કરતા, એ આપણું કરે છે અને આપણા કલ્યાણ કરે છે. તોય જીવના કલ્યાણ ન થાય તો જીવનું પછી કમ નસીબી કહેવાય, એને જાતે ઊભી કરેલી કહેવાય, ખોતરીને ઊભા કરેલા કહેવાય, બાકી સુખપાલ છે. ઓહો હો, આવા મોટા અનાદિ મુક્ત આપણને મળી જાય,
ગુરુજી જેવા મોટા પુરુષ એવાનો યોગ જ ક્યાંથી હોય, એનો જોગ જ ક્યાંથી હોય, એની દ્રષ્ટિ જ ક્યાંથી હોય, એનો શબ્દ જ ક્યાંથી હોય, એનું આપણી સાથે બોલવું બેસવું ઉઠવું ક્યાંથી હોય, એ બધું જ આપણને મળી ગયું. અને પછી જો આપણે કાચા રહીએ એ તો આપણી કેવળ કાચબ છે. માટે નવા વર્ષની અંદર કટિબદ્ધ થઈએ કે એક મહારાજ સિવાય બીજું કાંઈ પ્રધાન થવા નથી દેવું. મોટા પુરુષના સહારે, મોટા પુરુષના સ્વરૂપને બરાબર સમજી નિર્દોષ ભાવથી જોડાઈને મૂર્તિ મહારાજની વિંધવી છે. નવા વર્ષે એવું લક્ષ બાંધો, બીજા બધા સ્વભાવને છોડો, મારું તારું આ તે રાગ દ્વેષ ઈર્ષા છળ કપટ બધું જ મૂકીએ, કેવળ ને કેવળ મહારાજને પામવાનો ઈશક જગાડીએ. જેવો અધિકારી હોય તે પ્રમાણે શાસ્ત્ર સમજાય છે, એક સમયે સ્વાતિ નક્ષત્રમાં વરસેલું વરસાદનું પાણી છીપમાં પડ્યું હોય તો મોતી થાય, શેરડી પીવે તો સાકર થાય, સર્પ પીવે તો ઝેર થાય, અને વાંસમાં ચડ્યું હોય તો કપૂર થાય. તેને અધિકારી પ્રમાણે ફળ મળે છે, જેવું કાપડ હોય તેવી તેમાં છાપણી ઉપસે, ચાહે તેવો રંગ હોય પણ કાપડ સારું ન હોય તો તેમાં સારો છાપનો રંગ બેસે, લોટ સારો ના હોય તો આઈટમ સારી બનાવીએ તોય ના બને, એમ કાપડ સારું ના હોય તો ભાત જેવી જોઈએ એવી ના ઉપસે. એટલે કે પોતાની સ્થિતિ વિના શ્રીહરિ કે મોટા સંતો ભક્તો યથાર્થ ઓળખાતા નથી, કહેવાનો અર્થ સ્વામીનો એવો છે. આવી તો અનેક પ્રકારની વાતો હોય છે, જેવો અધિકારી હોય તેવું પરિણામ દેખાય છે. શસ્ત્ર અનેક પ્રકારના છે પણ તોપના સમાન કોઈ નથી. તોપ આવે આખી છાવણીઓ ઉડાડ દે, એ નાની બંદૂક એક એક ગોળી છોડે ક્યારે પાર આવે, એક ગોળો ફોડે પૂરું. અપાર ખજાનો હોય તો પણ ચિંતામણીને તુલ્ય ન કહેવાય, ચાહે તેવા વૃક્ષ હોય પણ કલ્પવૃક્ષને તુલ્ય ન ગણાય. તે રીતે શ્રીહરિના ચરિત્ર એવા છે કે તેને તુલ્ય બીજા કોઈના ચરિત્ર થઈ શકતા નથી. સ્વામી અહીં મહારાજનું સર્વોપરીપણું પ્રગટ કરવા માગે છે. જેની બુદ્ધિ કુશાગ્ર હોય તે જ સમજી શકે, ઓછી બુદ્ધિવાળાને તો સમજાય નહીં. આંધળા માણસને અનેક પ્રકારના રૂપ દેખાડો, બહેરાને અનેક પ્રકારના વાજિંત્ર સંભળાવો, સબની આગળ અનેક પ્રકારની મેવા મીઠાઈ મૂકો, શું પ્રયોજન એનું? કાંઈ નહીં. બહેરાને ગમે એટલું સંગીત વાગે તો એ શું, એ તો બેઠો છે, બેઠો છે. આંધળાને તમે ગમે એવું બતાવો તો એ બેઠો છે, એને શું ફેર પડે? અને મરેલું સબ હોય ત્યાં ગમે એટલી મેવા મીઠાઈ ગોઠવીએ બેઠું થાય? ગમે એટલા ભજીયા ભાવતા હોય ને ઘારી ભાવતી હોય તો ઘારી મૂકી દે બાજુમાં તો બેઠો થાય? પછી ના થાય. તેનાથી કશું પ્રયોજન સિદ્ધ થતું નથી. તેમજ બુદ્ધિહીન મનુષ્યનું પણ એમ જ છે. કોણ બુદ્ધિહીન? જે મહારાજના સર્વોપરી ચરિત્રને દેખીને સાંભળીને જે રાજી ના થાય ને, એ બધાય આવા કહેવાય, આંધળા બેરાન મરેલા સબ જેવા. તેને માટે આ ચરિત્ર કયા નથી, આ તો બુદ્ધિમાનને માટે જ હેતથી કયા છે. આદારાનંદ સ્વામી કે આ મારા ચરિત્રો લખવા પાછળનું પ્રયોજન બુદ્ધિવાળા માટે છે, જે સર્વોપરી સમજી શકે એના માટે છે. આ મૂર્તિ સૌથી ન્યારી, આ મૂર્તિ સૌથી નોખી, આ મૂર્તિ નહીં અન્ય જેવી, એવું જે સમજે એના માટે આ ચરિત્રો છે, એ બુદ્ધિવાળો છે. બાકીના આંધળા બેરાન સબ જેવા છે. જેને શ્રીહરિમાં અલૌકિક ભાવ હોય તેને જ બુદ્ધિમાન જાણવો. આ વખતે જે ધર્મભક્તિને ગેર પ્રગટ થયા તે શ્રીહરિને સૌએ ઓળખવા જોઈએ. આ શ્રીહરિના દિવ્ય ચરિત્રોને જે ઉલટી રીતે સમજે અર્થાત તેમાં દોષ પરઠે, તેને તો પાપ બુદ્ધિવાળો જ જાણવો જોઈએ. મનુષ્યમાં પણ જેની જેવી બુદ્ધિ હોય તેઓ જ શબ્દને અર્થ કરે છે. અતિશય સ્વચ્છ દર્પણ, જે દર્પણમાં જો મોઢું જુએ તો તેને જેવું મોઢું હોય તેવું દેખાય, તેમ જેની જેવી નિર્મળ બુદ્ધિ હશે તેને શ્રીહરિના ચરિત્ર તેવા નિર્મળ દેખાશે. શ્રીહરિ લોયા ગામની પાસે આવ્યા ત્યારે સાથે બે અંગરક્ષક સેવક હતા. તેમણે બંદૂકોના ઘણા જ અવાજ કર્યા. તે સાંભળીને ગામ લોકો શ્રીહરિ પધાર્યા જાણીને બહુ રાજી થયા. શ્રીહરિ તો લોયા ગામમાં ગયા સિવાય સીધા નાગડકા જવાનું વિચારતા હતા, કારણ કે પાદર મરે ને સીધા નાગડકા જવાય. તમે ગયા હો તો ખબર હોય, સુખ ભાદરથી આવો એટલે લોયાનું પાદર આવે ને પાદરથી સીધું નાગડકા જતું રહેવાય. લોયાની અંદર જવું હોય તો આમ વળવું પડે. એટલે મહારાજને વિચારે તો સીધો નાગડકા જવું, કારણ કે સુરાબાપુ ન્યા રહેતા એ સમયે. પણ લોયાના હરિભક્તો દિન ભાવે વિનયથી લોયામાં પધારવાનો આગ્રહ કરવા લાગ્યા. તેથી મુખાડો રૂમાલ રાખીને હરિ મરક મરક હસી રહ્યા. મહારાજ હસવા લાગ્યા કે આ ભક્તોની પ્રાર્થના છે. હરિભક્તોનો પ્રેમ જ્યારે અત્યંત દેખ્યો ત્યારે દયાળુ શ્રીહરિ લોયા ગામ તરફ જવા પાછા વળ્યા. શ્રીહરિ ત્યાં રહેલી નાની એવી નદીને ઉતર્યા
ગામની બહાર જ્યાં તંબુ ઊભો કરી ગામની બહાર જ્યાં તંબુ ઊભો કરી દીધો હતો ત્યાં મુકામ ઉતારો કર્યો. શ્રીહરિ પધારવાથી હરિભક્તોને ઘણો આનંદ થયો તે મુખથી કહી શકાતો નથી. સંતોના બધા મંડળો શ્રીહરિની સાથે અત્યંત સોહામણા દેખાતા હતા. લોયાના પાદરમાં મહારાજ રોકાયા એટલે અત્યારે આપણી ઊંચાનવાળી વાડી જ્યાં ગુરુજી રહે છે ને, પાદર ને બધું એક જ છે, ત્યાં મહારાજ તંબુની અંદર રોકાયા છે. અને હવે મહારાજ દિવાળી ઉત્સવ કર્યા વિના જવાના નથી, આવી ગયા છે એટલે તંબુમાં તો તંબુમાં, પણ 5 દિનનો ઉત્સવ પાકો. બેસતા વર્ષ પછી મહારાજને ભાઈબીજ કરીને આપણે આગળ મોકલશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં હરિચરિત્રનો મહિમા કયો અને શ્રીહરિ લોયા ગામમાં પધાર્યા એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ